નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનો તારીખ 9 સપ્ટેમ્બર 2019 ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. અને ગઈકાલે બે મહત્વના દિવસો એટલે કે 8 સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને એવી જ રીતે 8 સપ્ટેમ્બરને આપણે વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તો આ બે મહત્વના દિવસો વિશે આપણે ખ્યાલ રાખવો જોઈએ. અત્યાર સુધીની અંદર આપણે સપ્ટેમ્બરની અંદર કેટલા મહત્વના દિવસો ઉજવ્યા અને તેની થીમ પણ શું રાખવામાં આવતી હોય છે એ માટે તમારે થોડું ઘણું જાણવું જોઈએ. એટલા માટે તમારા માટે એક નમ્ર વિનંતી કે અમારી જ એક હિન્દી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે GK2020. તો તમે યુટ્યુબ ઉપર સર્ચ કરવાથી એજ્યુ સફરની જ એક બીજી હિન્દી ચેનલ તમને અવેલેબલ બનશે. એના ઉપર પણ તમે એક ડેઇલી કરંટ અફેર જેની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલના મહત્વના ન્યૂઝને કવર કરી અને આવરી લેવામાં આવે છે. તો તમારા કરંટ અફેરને વધારે મોર ગ્રો કરવા માટે, વધારે વિકસિત કરવા માટે આ કરંટ અફેર નિહાળો અને તેની સાથે સાથે તમે પહેલું પણ કરંટ અફેર નિહાળો. માટે તમને સૌ મિત્રોને એક નમ્ર રિક્વેસ્ટ છે કે તમે એજ્યુ સફર અને GK2020 બંનેના કરંટ અફેર સાથે જોડાયેલા રહેશો તો તમારા જીકે સાથે કરંટ અફેર બંનેનો તમારો જે વિચારવાની શક્તિ છે એ વિશાળ બનશે. તો આવા સરસ મજાના કરંટ અફેર સાથે આ બંને ચેનલો જોડાયેલી છે અને તમે પણ તેની સાથે જોડાઓ. તો આપણે વાત કરી રહ્યા છીએ મહત્વના દિવસોની. તો 2 સપ્ટેમ્બર એટલે વિશ્વ નારિયેળ દિવસ ઉજવ્યો, 5 સપ્ટેમ્બર એટલે આપણે રાષ્ટ્રીય કક્ષાનો શિક્ષક દિવસ ઉજવ્યો, એવી જ રીતે ગઈકાલે તારીખ હતી 8 સપ્ટેમ્બર અને બે મહત્વના દિવસો હતા. એક વિશ્વ સાક્ષરતા દિવસ અને બીજો એક મહત્વનો દિવસ હતો એને આપણે કહ્યું વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ. રેડી? તો આજે આપણે આ મહત્વના દિવસો બાદ શરૂ કરીએ છીએ. સૌથી પહેલા કરંટ અફેરમાં આપણે દિન વિશેષમાં આપણો મહત્વના સિલેબસનો એક ટોપિક છે મહત્વના સાહિત્યકારો. તો સાહિત્યકારો વિશે પણ ઘણી વખત પૂછાય છે. તો આજે સાહિત્યકાર એવા દિન વિશેષમાં છે 9 સપ્ટેમ્બર એટલે કે કેકા શાસ્ત્રીનો નિર્વાણ દિવસ. 101 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવનાર એવા કેકા શાસ્ત્રીનો આજે નિર્વાણ દિવસ છે. તેમનું પૂરું નામ કેશવરામ કાશીરામ શાસ્ત્રી. તેમનો જન્મ 28 જુલાઈ 1905 ના રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે કેકા શાસ્ત્રીનો જન્મ થયો હતો. તેઓ વ્યાકરણના પ્રખર જ્ઞાતા હતા. 1985માં તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ નિમવામાં આવ્યા હતા. તેમણે 240 જેટલા પુસ્તકો અને 1500 જેટલા લેખો લખી અને ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. કેકા શાસ્ત્રી પૂરું નામ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. અને તેમને મળેલા મહત્વના પુરસ્કારની વાત કરીએ તો 1952માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે. 1966માં વિદ્યા વાચસ્પતિની પદવી પ્રાપ્ત થાય છે. અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી આ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણના હસ્તે તેમને આ વિદ્યા વાચસ્પતિની પદવી મળેલી. 1976માં પદ્મશ્રી ભારત સરકાર તરફથી કેકા શાસ્ત્રીને પ્રાપ્ય થયો અને આવા મહાન સાહિત્યકારનું અવસાન 9 સપ્ટેમ્બર 2006 ના રોજ 101 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી અને અવસાન પામ્યા. બીજા મહત્વના સમાચારમાં હવે આવીએ છીએ ગુજરાતનું કરંટ અફેર. તો ગુજરાતના કરંટ અફેરમાં જોઈએ તો કેન્દ્રીય રમતગમત મંત્રી એવા કિરણ રિજિજુ અને ગુજરાતના સીએમ એવા વિજયભાઈ રૂપાણી દ્વારા ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેલ મહાકુંભનો ઓફિશિયલ ઓપનિંગ થઈ ચૂક્યું છે. અને આ ઓપનિંગ કઈ જગ્યાએ થયું તો યાદ રાખજો, અમદાવાદ મુકામે. અને આ ઓપનિંગમાં ઘણા બધા મહત્વના રમતવીરો આની સાથે સંકળાયેલા હતા અને ઉપસ્થિત પણ રહ્યા, જેમ કે એમસી મેરીકોમ, દીપા મલિક અને વિશ્વનાથ આનંદ જેવા ખ્યાતનામ ખેલાડીઓ પણ આની અંદર હાજરી આપી હતી, ઉપસ્થિત રહ્યા હતા. તો આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રમતગમત મંત્રીઓની પરિષદનું યોજવાની પણ જાહેરાત કરી છે. આ તબક્કે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ અપાયા. અને કેન્દ્રીય યુવા અને રમતગમત પ્રધાન અત્યારે આપણા ભારતમાં કોણ છે? કિરણ રિજિજુ. અને તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો કિરણ રિજિજુ, કે તેઓ તાજેતરમાં કિરણ રિજિજુએ રવિવારે ગોધાવી સંસ્કારધામ ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એવા આનંદીબેન પટેલ
અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ અને હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ખેલ મહાકુંભ 2019 નો પ્રારંભ અને સંસ્કારધામ સ્કૂલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। અને પછી આવીએ છીએ ભારતના મહત્વના સમાચાર ઉપર। તો ડોક્ટર રાલ્ફ ઈ ગોસાલ્વેસ 5 દિવસની ભારતની સત્તાવાર યાત્રા પર આજે નવી દિલ્હી આવી પહોંચ્યા છે। અહીં નામ થોડું ડિફિકલ્ટ છે આ પ્રધાનમંત્રીનું, પણ પ્રધાનમંત્રીનું નામ યાદ રાખજો, ડોક્ટર રાલ્ફ ઈ ગોસાલ્વેસ। જેઓ ક્યાંના પ્રધાનમંત્રી છે તો એક દેશ નાનકડો છે સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇનના પ્રધાનમંત્રી છે ડોક્ટર રાલ્ફ ઈ ગોસાલ્વેસ। અને તેઓ 5 દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે। તો તેઓ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાના છે। અને જ્યારે વિદેશ મંત્રી અત્યારે આપણા કોણ છે, એસ જયશંકર, જે પહેલા વિદેશ સચિવ હતા, એવા એસ જયશંકરને બુધવારે ડોક્ટર ગોસાલ્વેસને પણ મળવાના છે। તો 5 દિવસના આ પ્રવાસ દરમિયાન તેમના મહત્વના આ ઘણા બધા દેશોના વડાપ્રધાન આપણા ભારત દેશને પ્રવાસે આવે છે, અથવા તો ભારતના ઘણા બધા કેન્દ્રીય મંત્રીમંડળ અથવા તો નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે જાય છે। આવા સંજોગોમાં થતા સમજૂતી કરાર અને કયા દેશની રાજધાની ચલણ શું છે, આ પણ આપણે થોડો ઘણો ખ્યાલ રાખવો જોઈએ। ત્યાર પછી આવે છે બી બાલા ભાસ્કર। અને બી બાલા ભાસ્કરને નોર્વેના તાજેતરમાં જ તે રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। તો અહીં જુઓ, બી બાલા ભાસ્કર નોર્વેની આગામી ભારતીય રાજદૂત તરીકે નિમણૂક થઈ છે। તેઓ કોનું સ્થાન લેશે, તે કૃષ્ણકુમારની જગ્યા સંભાળવાના છે। અહીં જોઈ શકો છો બી બાલા ભાસ્કર નોર્વેના રાજદૂત, જે જુલાઈ 2018 થી નોર્વેમાં ભારતીય મિશનની કમાન સંભાળી છે। અને નોર્વેના વડાપ્રધાન કોણ છે, એરના સોલબર્ગ। અને નોર્વેની રાજધાનીનું નામ શું છે, ઓસ્લો। અને નોર્વેનું ચલણ શું છે, નોર્વેજિયન ક્રોન। તો આ મહત્વની વાત ઘણી વખત પરીક્ષામાં આ જીકે સાથે એક માર્કમાં પૂછાઈ જાય છે। તો આવા સંજોગોમાં ત્યાં વડાપ્રધાન છે નોર્વેના, મહિલા વડાપ્રધાન છે એરના સોલબર્ગ, નોર્વેની રાજધાની ઓસ્લો અને ચલણ છે નોર્વેજિયન ક્રોન। ત્યાર પછી જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રોહતકમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું। એટલે કે ગઈકાલની વાત છે કે રવિવારે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી હરિયાણાના રોહતકની અંદર હતા અને તેમણે ઘણા બધી મહત્વની યોજનાઓ લોન્ચ કરી છે અને ઘણી બધી બાબતોમાં તેમણે ખાતમુહૂર્ત પણ કર્યું છે। તો જોઈએ કે જે ગુરુગ્રામમાં શ્રી શીતળા માતા દેવી મેડિકલ કોલેજનું ભોડસીમાં પોલીસ અધિકારીઓ માટે 586 આવાસ એકમોનું, રોહતકમાં મેગા ફૂડ પાર્કનું અને કરનાલમાં સંકલિત આદેશ અને નિયમન કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું છે। આ ઉપરાંત હરિયાણામાં આવી રહેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મોદીએ વિજય સંકલ્પ રેલીને પણ સંબોધિત કરી છે। તો મહત્વના સમાચાર આની અંદરથી પૂછાય અને પ્રશ્ન બનાવવો હોય તો ક્યાંથી બનાવી શકે કે તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ હરિયાણાના કયા જિલ્લાની અંદર મેગા ફૂડ પાર્કનું શિલાન્યાસ કર્યો છે, ખાતમુહૂર્ત કર્યો છે, આવો પ્રશ્ન બનાવી શકે તો આની અંદર રોહતક તમે યાદ રાખી શકો। અને રોહતક એકલા માટે પસંદ કરવામાં આવેલું લોકેશન છે કે જો તમે હરિયાણાનો નકશો વ્યવસ્થિત રીતે નિહાળશો તો રોહતક છે એ હરિયાણાના સેન્ટરમાં આવેલું છે। અને હરિયાણાના સેન્ટરમાં આવેલા રોહતકમાંથી તેની કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી ખૂબ જ પાવરફુલ છે, એટલે ત્યાંથી કાચો માલ લાવવામાં અને પહોંચાડવામાં ખૂબ જ સરળતા રહી શકે તેમ છે। અને રોહતકથી દિલ્હીનું અંતર પણ ખૂબ જ નજીક છે, જો તમે આ મેપની અંદર વ્યવસ્થિત રીતે નિહાળશો તો તમને ખ્યાલ આવશે। તો આવા સંજોગોમાં રોહતકની અંદર આ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન જે કરવામાં આવ્યું છે, ઉદ્ઘાટન નહીં પરંતુ ખાતમુહૂર્ત, જે 2020 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે, તો આ વિશે પણ આપણે યાદ રાખીએ। અને જોઈએ કે ઈશાન ભારત પરિષદનું 67મું પૂર્ણ સત્ર આજે ગુવાહાટીમાં મળશે। આ બેઠક 2 દિવસ સુધી ચાલવાની છે અને આ બેઠકના અધ્યક્ષ કોણ છે, તો આપણા હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઈશાન ભારત પરિષદની અધ્યક્ષતા કરશે। આ બેઠકમાં ઈશાની રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ ભાગ લેવાના છે। આ સત્ર દરમિયાન મુખ્ય સચિવ અને પોલી મહાનિયામકો સાથે મુખ્યમંત્રીઓની પણ એક અલગ બેઠક થવાની છે। ત્યાર પછી બહુ મહત્વના, ખૂબ જ અગત્યના સમાચાર આવે છે અને એ છે ચંદ્રયાન 2 અને એમાં પણ આપણું ઓર્બિટર। ઓર્બિટર ચંદ્રની ફરતે ફરે છે અને ઈસરો દ્વારા ખૂબ જ સરસ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે આપણે ચંદ્રયાન 2 માં
95% જેટલી સફળતા મેળવી છે. કારણ કે ઓર્બિટરની અંદર અત્યાર સુધીમાં ચંદ્ર ઉપર મોકલવામાં આવેલા તમામ મિશનોમાં સૌથી હાઈ રિઝોલ્યુશન વાળા કેમેરાનો ઉપયોગ થયો છે અને એના પરિણામે ચંદ્રની ખૂબ જ નજીકની સપાટીઓના ફોટા કેપ્ચર કરી અને આ ઓર્બિટર આપણે ભારતની ઈસરો સંસ્થાને મોકલી રહ્યું છે. તો એની અંદર એમણે શોધ કરી દેખાડી છે કે આ ઓર્બિટર દ્વારા આપણું જે લેન્ડર વિક્રમ છે એ લેન્ડ થયું છે, તે હાર્ડ લેન્ડિંગ થયું છે અને ચંદ્રની સપાટી ઉપર છે. અને એ કયા લોકેશન ઉપર છે તો આની તેમણે થર્મલ ઇમેજ આપણને મોકલી આપી છે. તો જોઈએ ચંદ્રયાન 2 ના ઓર્બિટરને ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ શોધવામાં સફળતા મેળવી છે. ઓર્બિટરને ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડ થયેલા વિક્રમની થર્મલ ઇમેજ પણ મોકલી આપી છે. ઈસરો પાસે લેન્ડર વિક્રમનો સંપર્ક સાધવા માટે 12 દિવસ અતિ મહત્વના છે. કારણ કે ચંદ્ર ઉપર એ આપણા પૃથ્વીના કેટલા, તો કે એક જોઈએ, કારણ કે આગામી 12 દિવસ ચંદ્ર પર દિવસ રહેશે અને ત્યારબાદ રાત પડી જશે. એટલે કે ચંદ્રની સપાટી ઉપર 14 દિવસની રાત્રિ અને 14 દિવસનો દિવસ હોય છે. તો આ રીતે એમાંથી 2 દિવસ જતા રહ્યા અને હજુ 12 દિવસ એવા છે કે ચંદ્રની સપાટી ઉપર દિવસની સ્થિતિ છે. આવા સંજોગોની અંદર આપણું જે ઓર્બિટર છે એ આની ઉપર સંશોધન કરવામાં મહત્વનું બની રહેશે. ચંદ્ર પરની એક રાત એટલે કે પૃથ્વીના 14 દિવસ જેટલી લાંબી હોય છે. ઈસરોના ચેરમેન કોણ છે? કે સિવાન. અને ઈસરોના પૂરું નામ શું થાય છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર, કે જેમની સ્થાપના 15 ઓગસ્ટ 1969 ના રોજ વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. અને ઈસરોનું મુખ્ય મથક આવેલું છે બેંગ્લોર મુકામે. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વિશ્વ લેવલના સમાચાર. અને વિશ્વ લેવલના સમાચારમાં જોઈએ તો 44મી TIFF 2019 ની ઇન્ડિયા પેવેલિયનનું ઉદઘાટન થયું છે. આ TIFF એટલે શું? તો જોઈએ કે TIFF એટલે ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. તો આ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 2019ના ઇન્ડિયા પેવેલિયનનું તાજેતરમાં જ ઉદઘાટન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ ઉદઘાટન કરવામાં આવ્યું છે? કેનેડા ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું છે, જે વિદેશી બજારમાં ભારતીય સિનેમાને પ્રદર્શિત કરવા માટે અને વ્યવસાયની નવી તકો સરળ બનાવવા માટે એક મંચ પૂરું પાડવાનું છે આ ઇન્ડિયા પવેલિયન. તો અહીં આજના કરંટ અફેરને આપણે પૂર્ણ કરીએ છીએ. કાલે ખૂબ જ મહત્વના સમાચાર વિશે આપણે જોવાના છીએ અને એની અંદર આપણે તાજેતરમાં તે US ઓપન પણ સંપન્ન થઈ છે, તો એની અંદર કોણ વિજેતા થયું છે. અને બીજી બાજુ જોવા જઈએ તો ઘણા બધા મહત્વના સમાચાર એની અંદર. આપણે US ઓપનની અંદર પણ પુરુષ સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો, સ્ત્રી સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો, તો આ મહત્વની જે ટેનિસ રમત સાથે સંકળાયેલી આ ઇવેન્ટ છે એના વિશે પણ તમારે પરીક્ષામાં ધ્યાન રાખવું જોઈશે. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.